નમસ્કાર, સેન્ટ સ્કૂલ ગુજરાતી માધ્યમ ઈ ક્લાસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ચોથા ધોરણમાં હિન્દી લેખન વિભાગમાં નિબંધ લખશું. તી રંગા, નામ પછી ખબર પડશે. તી એટલે ત્રણ, રંગા એટલે રંગવાળું, ત્રણ રંગવાળું. હવે આ ચિત્ર જોવું, શેનું ચિત્ર છે? રાષ્ટ્રધ્વજ. શેનું ચિત્ર છે આ? રાષ્ટ્રધ્વજ હોય છે અને એનું રાષ્ટ્રગીત હોય છે. દરેક રમતો ચાલુ થાય એની પહેલા જે આપણા દેશના ખેલાડીઓ ભાગ લીધેલો હશે, તો તમે ટીવી પર પ્રસારણ જોતા હશો તો તમને ખબર હશે કે એ દેશના રાષ્ટ્રગીત વાગે છે. ત્યારે ટટ્ટા ઉભા રહેવાનું હોય છે, ક્યાંય આજુબાજુ જોવાય નહીં. બરાબર. તો ઝંડો છે, આપણા જીવનનો ઝંડો શું છે? દેશના જે લોકો વસે છે એકજૂટ, એ બધાના અસ્તિત્વનું પ્રતીક છે આ ઝંડો. તો ઝંડા મતલબ શું છે? દેશની પહેચાન. પવિત્રતા,
શાંતિ અને સત્ય. સફેદ રંગ એનું પ્રતીક છે. હરા રંગ જો છે, લીલો રંગ જે છે એ શેનું પ્રતીક છે? તે પ્રજનન એટલે કે સંતાન પેદા કરવાની જે પ્રક્રિયા છે એનું ઉત્પાદન, ખેતીમાં અથવા તો કારખાનાઓમાં, હસ્તશાળાઓમાં એ વખતે હાથેથી બધું થતું હતું, એવા જે વસ્તુઓ થાય એનું, અને કૃષિ એટલે ખેતી અને વિકાસનું પ્રતીક છે. અશોક ચક્ર છે એ ધર્મનું ચક્ર છે, મતલબ આપણા દેશમાં ધર્મનું રાજ્ય રહે, સત્યનો જય થાય એવી ભાવના અશોક રાજાએ સેવેલી, એટલે આપણે એને સ્થાન આપ્યું છે. તો 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી આવા જે રાષ્ટ્રીય તહેવારો છે એ દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, એને સલામી આપવામાં આવે છે, એનું અપમાન કરી શકાય નહીં, એ કાનૂની અપરાધ છે. જે સરહદ પર આપણા સૈનિકો શહીદ થઈ જાય છે એમના મૃતદેહને તિરંગાની અંદર લપેટવામાં આવે છે, સૌથી મોટામાં મોટું સન્માન છે એ એના માટે. તો આજે આપણે નિબંધ શીખ્યા તિરંગા, હવે એના વિશે આપણે લખવાનું રહેશે નિબંધની નોટમાં. ફરીથી એક સૂચનાઓ, પહેલી અને છેલ્લી લાઈનમાં લખો નહીં, એક એક લાઈન છોડીને લખવું, ફકરા બધા એક જ લીટીમાં હોવા જોઈએ, ફકરો પાડીને બે શબ્દ વચ્ચે એક આંગળી જેટલી જગ્યા રાખીને લખવું, માત્રાઓ વ્યવસ્થિત રીતે મૂકવી, વિરામ ચિહ્નો મૂકવા અને લખ્યા પછી એક વખત વાંચી જવું, જેથી આપણને આપણી ભૂલોનો ખ્યાલ આવે.